ભરૂચ સિવિલ હોસ્પિટલમાં રેઢિયાર વહીવટના કારણે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અંધેરી નગરી અને ગંદો રાજા જેવો ઘાટ ધરાવતી ભરૂચની સિવિલ હોસ્પિટલમાં વીજ પુરવઠો ખોટવાતા કલાકો સુધી દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડી હતી. ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ગરીબ દર્દીઓને સારવાર મળી રહે તે માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. જોકે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને સારવાર મળવાના બદલે દર્દ મળતું હોય જેવા કિસ્સાઓ વારંવાર બને છે. હાલમાં ઉનાળાની કાળજાળ ગરમી વચ્ચે સિવિલ હોસ્પિટલમાં વીજ પુરવઠો ખોરવાતા જુદા જુદા વોર્ડમાં દાખલ એવા દર્દીઓ લાચારી સાથે દયાજનક પરિસ્થિતિમાં મુકાયા હતા. શું નામ છે આપનું? મોહમ્મદ ખાલિદ શેખ. અચ્છા, તમે શા માટે સિવિલમાં આવેલા? સંડાસને જાજો બહુ થાય છે મને, એ હિસાબે આવ્યો. તો કેટલા દિવસથી તમે? મેં બપોરે 12 વાગે આવ્યો. 12 વાગે ઇમરજન્સીમાંથી બોટલ ચડાવી દીધું, પછી કોઈ ડોક્ટર જોવા આવ્યું નહીં. પછી મેં કીધું મેડમ મને વોમિટો થાય, ત્યાં કે અમે શું કરીએ, કોઈ દવા બી નથી આપી, કોઈ નહીં આપી. મેં કહ્યું સંડાસમાં પાણી નથી, ત્યાં કે બહાર જઈને બાટલ જઈને લઈ લેવાની. આ લાઇટ કેટલા ટાઈમથી નથી? કાલસી નથી, કાલસી કાલસી લાઇટ નથી. નાના બચ્ચા લોકો હેરાન થાય છે, ડિલિવરી વાળા બચ્ચા છે એ લોકો કઈ અંધેરામાં કેવો રહે, મોટા માણસો રાત કાઢી લે, દૂધ પીતા બચ્ચા કેવો દિવસ કાઢશે? મોટા તો થોડો સહન કરી, પણ નાના બચ્ચા કેવો સહન કરશે? શું નામ છે? મહેન્દ્ર. તમે શા માટે અમે સગવડ માટે આવેલા છે. 2 દિવસથી લઈએ લાઇટ નથી, પાણી નથી મળતું. અમે નાના નાના છોકરા બધા લઈને પડી રહ્યા છે, ગરમી લાગે, મચ્છર બહુ છે, અત્યારે જવાના કંઈક કાલની લાઇટો નથી. હવે શું કહીએ અમારે? અમે કંઈ જવાના કંઈક બહાર છીએ કે પછી અહીં તો કંઈ રહેવાય એવું નથી, અમારે ગરમી બી બહુ લાગે છે. તમે કંઈ કોઈ ડૉક્ટરને કે કોઈને નર્સને કીધેલું છે ખરું કે લાઇટ નથી કે શું? આ સવારના કહીએ છીએ. હું ડૉક્ટર એસ આર પટેલ, સિવિલ સર્જન, જનરલ હોસ્પિટલ ભરૂચ. આજે સવારથી લાઇટની તકલીફ હતી, ટીસી બળી જવાથી અથવા એમાં ફોલ્ટ થવાથી ચાલુ કરતાં હાથે જ એ ઉડી જતું હતું, જેથી પીએયુના એન્જિનિયર ભરતભાઈ પટેલ અને એમની ટીમ સુરતથી મંગાવી એ દુરસ્ત ખામી શોધી એ રિપેર કરી અત્યારે લાઇટ ચાલુ કરી દેવામાં આવી. સર, ઘણા કલાક સુધી બંધ રહ્યું, ત્યારે ખાસું સફર કરવું પડ્યું કે શું? ઘણા વખતથી સવારથી 9 વાગ્યાથી અત્યાર સુધી બંધ હતી, જે એના વૈકલ્પિક વ્યવસ્થા માટે અમે ડીજી સેટ ચાલુ રાખ્યો હતો અને એમાં ઓછામાં ઓછું 140 થી 150 લિટર જેટલું અમારું ડીઝલ વપરાયું છે.